નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મળીએ છીએ ભૂગોળ વિષયમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નેક્સ્ટ ટોપિક જે છે એ ચેપ્ટર 9માં ચર્ચા કરવાના છે, સાગરીય સંસાધન. માનવીના જીવનમાં સીધા યા અડકત રીતે સમુદ્ર ઘણું મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આપણે ચર્ચા કરીએ તો દાખલા તરીકે મીઠું છે, સમુદ્રના જીવ છે, કે પછી માછલી કે વનસ્પતિ વગેરે જે છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ. જેમના વિદ્યાર્થી મિત્રો, આજે ધરતી પર જે છે તેના કરતાં વધુ કુદરતી સંપત્તિ જે છે એ સમુદ્રમાં છે. ધરતી કરતાં જે સમુદ્ર જે છે એમ જોવા જઈએ તો જમીન કરતાં સમુદ્ર જે છે એનું પ્રમાણ વધુ છે. તો સીધી વાત છે વિદ્યાર્થી મિત્રો, ધરતી પર જે કંઈ પણ કુદરતી સંસાધનો છે એના કરતાં સાગરે સંસાધનો જે છે એ ખૂબ જ વધારે છે. ભૂમિભાગો પર સંસાધનોની થઈ રહેલી ઘટ સમુદ્ર દ્વારા પૂર્ણ થઈ છે. ભૂમિમાં જે કંઈ સંસાધનો જે છે આજે ન મળતા હોય એવા સંસાધનો પણ સમુદ્રમાંથી આપણે મેળવી શકીએ છીએ અથવા તો એની પૂર્તિ કરી શકીએ છીએ. મહાસાગરના જળ અને તેના તળિયા સાથે સંકળાયેલા જૈવિક અને અજૈવિક સંસાધનોને સાગરીય સંસાધનો કહે છે. મહાસાગરના જળ અને તળિયા ભાગ જે છે, જળમાં અને તળિયાની સપાટી પર જે જૈવિક સ્વરૂપે અને અજૈવિક સ્વરૂપે જે સંસાધનો રહેલા છે એને સાગરીય સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. સાગરીય સંસાધનમાં જળ તેમાં રહેલા પ્રાણીઓ, વનસ્પતિઓ, સાગરીય નિક્ષેપ, જૈવિક અને અજૈવિક પદાર્થો ઉપરાંત તરંગ ઉર્જા, ભરતી ઓટ ઉર્જા સાગરીય સંસાધનમાં સમાવેશ કરવામાં આવે છે. સાગરીય સંસાધનનું વર્ગીકરણ જે છે એની ચર્ચા કરીએ તો વહેલી જે છે બાબતમાં ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો, સાગરીય સંસાધનમાં સાગરીય જૈવિક સંસાધનો જે છે એમાં ચર્ચા કરીએ તો જૈવિક સંસાધનમાં પ્લેટ કટન, ડાયમ બાયોટોમ, સાગરીય ઘાસ, સમુદ્ર ફૂલ, વિવિધ પ્રકારની માછલીઓ, ઝીંગા, ગોકુળ ગાય, તારા માછલી, કરચલા, પરવડા, વિવિધ પ્રકારના છીપો વગેરેનો સમાવેશ થાય છે. તેને આપણે જૈવિક સંસાધન તરીકે ઓળખવામાં આવે છે. સાગરીય સંસાધનો જે છે એમાં ખનિજ સંસાધનો, સાગરીય જળમાં જુદા જુદા ધાત્વિક અધાત્વિક ખનિજો જો મળી આવે છે. સમુદ્રમાં ખાસ કરીને જે સંસાધનો જે છે એમાં મીઠું છે, બ્રોમિન છે, બરાબર. સાગરીય ખનિજ સંસાધનમાં મીઠું, બ્રોમિન, મેગ્નેશિયમ, સોનું, જસત, યુરેનિયમ, થોરિયમ વગેરેનો સમાવેશ થાય છે. આ બધા ખનિજો છે. જ્યારે આ ખનિજો જે છે એ જળમાં રહેલા ખનિજો છે, બરાબર. જ્યારે ધાત્વિક ખનિજો જે છે એની વાત કરીએ તો મેગ્નેટાઇટ છે, ગંધક, હીરા વગેરે જે છે એનો સમાવેશ થાય છે, જે નિક્ષેપમાં રહેલા છે. નિક્ષેપ એટલે કે કાદવ કે પછી જે જમીન વિસ્તાર જે છે એમાં રહેલા હોય છે. આગળ જે છે ચર્ચા કરીએ કે વર્ગીકરણની દ્રષ્ટિ ત્રીજો પ્રકાર ઉર્જા સંસાધન. આ પણ એક સાગર સંસાધનનો એક ભાગ છે, પેટા પ્રકાર છે. ઉર્જા સંસાધનમાં પરંપરાગત ઉર્જાનો સ્ત્રોત સમુદ્રના તળિયે ખનિજ તેલ, કુદરતી વાયુ મેળવવાની સંભાવના ઘણા ક્ષેત્રોમાં જોવા મળે છે. દાખલા તરીકે મેક્સિકોનો અખાત, નોર્થ સી, ઉત્તર અલાસ્કા, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, તાઇવાન, જાપાનના સાગર કાંઠેમાં ક્ષેત્રમાં ખનિજ તેલ, કુદરતી વાયુ જે છે વિપુલ પ્રમાણમાં મળી શકે છે. મેક્સિકો અખાત, નોર્થ સી, ઉત્તર અલાસ્કા, મેક્સિકો, ઓસ્ટ્રેલિયા, તાઇવાન, જાપાન વગેરે દરિયાઈ ક્ષેત્ર છે, ત્યાં કુદરતી વાયુ અને ખનિજ તેલ છે એ મેળવવાની શક્યતા જોવા મળે છે. અરબ સાગરમાં ભારતમાં મુંબઈ પાસે મુંબઈ હાઈવ ખાતે સમુદ્ર તળિયે સારકામ કરીને એટલે કે ખોદકામ કે બોર કરીને ખનિજ તેલ અને કુદરતી વાયુ મેળવવામાં આવે છે. મુંબઈના દરિયાઈ ક્ષેત્રમાં જે અરબ સાગરમાં આવેલું છે ત્યાં બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોતો જે છે એની વાત કરીએ તો સમુદ્ર કાંઠે આવેલી ભરતી ઓટ જે સમુદ્રમાં પ્રચંડ તરંગો જે છે ઉભા કરી
ઉર્જા જ છે એ મેળવી શકાય છે. કેનેડાના નોવા કોટિયામાં ફંડિયા સાજલી જે છે તેમાં 15 મીટર સુધી મોજા જે છે ઉછળે છે અને આ મોજા દ્વારા વીજળી પેદા કરવામાં આવે છે. ખાસ કરીને છીછરો દરિયો જે છે આપણે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો. આ ચિત્ર જે છે 9.3માં જે છે ખંડીય છાજલી જે છે કે જ્યાં દરિયાનું ઊંડાણ જે છે ઓછું હશે ત્યાં આવું જનરેટર દ્વારા શું કરવામાં આવે છે, પંખાઓ દ્વારા શું કરવામાં આવે છે, વીજળી જે છે એ ઉત્પન્ન કરવામાં આવે છે. જે ખાસ કરીને છીછરા દરિયાઓ જે છે એમાં પંખા ગોઠવીને વીજ જે છે ઉત્પન્ન કરવામાં આવે છે, બરાબર, જેને બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે જેમાં કુદરતી વાયુ અને ખનિજનો ઉપયોગ ન થતો હોય એવા સ્ત્રોતો એટલે કે જે કુદરતી રીતે જે છે એ ઉત્પાદન કરવામાં વીજ ક્ષેત્ર જે છે એને બિનપરંપરાગત ઉર્જાના સ્ત્રોત તરીકે ઓળખવામાં આવે છે. સાગરીય સંસાધનની સમસ્યાને ઉકેલ. સાગરમાં અપાર સંસાધનો આવેલા છે, અપાર, ખૂબ જ વિપુલ પ્રમાણમાં, મોટા જથ્થામાં આ સાધનોનો ઉપયોગ કરતા થયા છે. કોણ? માનવી જ છે એવા સંસાધનો ઉપયોગ કરતો હોય. ટેકનોલોજીનો જમાનો છે આજે. ટેકનોલોજીના કારણે એ સંપત્તિને ઝડપથી શું કરી રહ્યું છે, ઘટાડો કરી રહ્યા છે. એટલે કે એનો ઉપયોગ કરવાથી સીધી વાત છે સંપત્તિનું પ્રમાણ જે છે ઝડપથી ઘટી રહ્યું છે. તેના કારણે સાગરીય પારિસ્થિતિક તંત્ર પર માઠી અસર જે છે પડે છે. આપણે વિદ્યાર્થી મિત્રો યાદ રહે સમસ્યા જોઈએ છે અને એના પછી ઉકેલ જે છે એની ચર્ચા કરીશું, બરાબર. સીધી વાત છે માછલી જે છે એનું પ્રમાણ જે છે ન્યૂ કેનેડાના ન્યૂ ફાઉન્ડલેન્ડના કિનારે જે છે આવેલા વિશાળ મત્સ્ય ક્ષેત્રમાં માછલીનું પ્રમાણ જે છે ઘટ્યું છે. શેના કારણે? આજે ટેકનોલોજીકલ પ્રવૃત્તિઓથી શું કરવામાં આવે છે આ સાગરીય સંસાધનનું પ્રમાણ જે છે એમાં ઘટાડો થયો છે, બરાબર. સાગરકાંઠામાં આવેલી ખંડીય છાજલીના પ્રદેશોમાં શહેરો ઉદ્યોગોમાં દૂષિત જળ જે છે ઠાલવવાના પરિણામે શું થાય છે, જળ સૃષ્ટિ જે છે કે અથવા તો સાગરીય સૃષ્ટિ જે છે નાશ થવા પામી રહી છે, બરાબર. જેના કારણે દૂષિત જળ છોડવાના કારણે, બરાબર. પરવાળાના વિસ્તારમાં સાગરકાંઠે આવેલી ખનિજ તેલ અને રિફાઇનરીઓ જે છે એના કારણે સમુદ્રમાં શું કરવામાં આવે છે, સમુદ્રમાં જે રિફાઇનરી દ્વારા છોડેલા દૂષિત પાણીથી પરવાળાના જીવસૃષ્ટિ જે છે નાશ પામી રહી છે, બરાબર. સમુદ્ર કાંઠે જે રિફાઇનરીઓ કે ઉદ્યોગો આવેલા છે એના કારણે તો એ પણ એક સમસ્યા છે, સાગરીય સમસ્યા. સમુદ્રના સંસાધનો ખૂબ જ મહત્ત્વનું છે. આ સંસાધનો સાચવવા માટે ઉદ્યોગો દૂષિત પાણી જે છે સમુદ્રને છોડવા અને બધે યોગ્ય ટ્રીટમેન્ટ જે છે એ દ્વારા છોડવું જોઈએ. આ એક ઉપાય છે. આપણે ચર્ચા કરી ગયા સમસ્યાઓ અને હવે ઉપાય જોઈએ કે એ દૂષિત પાણી ઉદ્યોગોમાંથી જે છોડવામાં આવે છે એને શું કરવું જોઈએ, ટ્રીટમેન્ટ કર્યા બાદ જ એને છોડવું જોઈએ. સમુદ્ર જળનો ઉપયોગ જે છે કરી તેનો શુદ્ધ જળ જે છે એનો મેળવવામાં આવે છે. આજે કેટલાક દેશો એવા છે કે જ્યાં પાણીનું પ્રમાણ જ નથી, મીઠા પાણીના સ્ત્રોત જ નથી, તો એ લોકો શું કરે છે દરિયાઈ જે છે ક્ષેત્રમાંથી પાણી જે છે એ લે છે અને એને શુદ્ધિકરણ કરીને એ મીઠું પાણી જે છે બનાવે છે અને એ રીતે જે છે એનો ઉપયોગ કરે છે, બરાબર. તો આ બાબત જે છે એ જે બચેલું અતિક્ષારયુક્ત જે છે પાણી છે વધેલું જે છે ફરીથી સમુદ્રમાં છોડી દેવામાં આવે છે, જેના કારણે શું થાય છે સમુદ્ર જે છે એમાં જીવસૃષ્ટિ જે છે એને નુકસાન થશે. આ એક સમસ્યા છે. સમુદ્રના જે વૈવિધ્ય જે છે બચાવવા માટે આવા ક્ષેત્રોને મરીન નેશનલ પાર્ક જે છે એનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર. મરીન નેશનલ પાર્ક જે છે જામનગર જે છે ખાતે આવેલું છે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં. ત્યાં જે છે કેટલાક જીવસૃષ્ટિ પરવાળાના છે વગેરે છે એને બચાવ પ્રવૃત્તિ કરવામાં આવે છે. એવા ક્ષેત્ર જે છે એમાં મત્સ્યાયન પ્રવૃત્તિ કરવામાં નથી દેવામાં આવતું વગેરે સંરક્ષણ જે છે કરવામાં આવે છે. તો આ રીતે સાગર સંસાધન જે છે એનું શું કરવામાં આવે છે, ઉકેલ જે છે કે બચાવ જે છે કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક જે છે પશુ સંસાધન જે છે એમાં મળીશું. ત્યાં સુધી આવજો.